કૃષિ કાયદા રદ કરવાની માંગણી સાથે છેલ્લા 3 સપ્તાહથી ચાલતા ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે. સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ સહિતના આગેવાનોએ ભાવનગરમાં પત્રકાર પરિષદ યોજી કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત સેવાદળના ઉપપ્રમુખ કિરણભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય નાનુભાઈ વાઘાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ સહિતનાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આઝાદી પછીનો એક જંગ એવો છે કે ભૂખની સામે લડ્યા અને કૃષિમાં હરિત ક્રાંતિ થકી કોંગ્રેસની એક લાંબા ગાળાની વિચારધારાના કારણે કે હરિયાળી ક્રાંતિથી કેનાલો, ડેમો, ખેડૂતોને જમીન માલિકો બનાવવાના, ખેડૂતોને પોતાની જમીન ટકાવી શકે એના માટેના કાયદાઓ, એના ભાવ માટેની જે છે ખાસ સંરક્ષણ યોજનાઓ જેને આપણે એમએસપી તરીકે આપણે ટેકાના ભાવ તરીકે ઓળખીએ છીએ અને એપીએમસી બનાવી સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવો એ સમગ્ર દેશના વિકાસનું કેન્દ્રબિંદુ છે ખેડૂતોએ બનાવ્યું કોંગ્રેસ પાર્ટીએ અને દરેક આયોજન મંચે એને પણ આ કહેવત મને ગમતી નથી પણ છતાં એક નવી કહેવત અમારા સામેતા માટે મૂકું કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી એમ ખેડૂતોને ભિખારી બનાવવા માટેનું આ બહુ જ મોટું ષડયંત્ર છે. એવું તે શું હતું નરેન્દ્રભાઈની મજબૂરી કે દેશ કોરોનાના કપરા કાળમાંથી કોરોના જેવા રોગના થપ્પરમાં એક તરફ હતો જ્યાં આખો દેશમાં લોકડાઉન હતું ત્યાં તમારે રાતોરાત અધ્યાદેશ લાવવાની જરૂર પડી. પહેલા ઓર્ડિનન્સ આવ્યું હતું, પહેલા ઓર્ડિનન્સ આવે છે પછી બહુ પ્રેશર આવે છે તો ખબર પડે છે કે હવે અધ્યાદેશથી નહીં ચાલે તો સંસદમાં આવે છે અને સંસદમાં પણ સંવાદ વગર ત્રણેય કાયદાઓ માત્ર ને માત્ર બહુમતીના જોડે બધા જ સંસદ સભ્યોના અવાજને રૂંધી નાખીને આ ત્રણેય કાયદાઓ પસાર કરી દેવામાં આવે છે જેને એ લોકો લોકતંત્ર કહે છે. લોકતંત્રનું ઘડું ભણીને ખેડૂતોના અવાજને દબાવીને રાતોરાત આ ત્રણેય કાયદા આવે છે. ખેડૂતો એમ કે છે કે આ કાયદો નથી જોતો અને તત્વ કે છે કે અમારા હિતમાં છે. પેલો એમ કે છે કે અમારા હિતમાં નથી. ભારતના ખેડૂતો એમ કે છે કે આમાં અમારું હિત છે અને છતાંય સરકારે એમ કહેવાનો કે છે નાના આ કાયદાથી તને ફાયદો થશે તો બળજબરી આ પીરસવાનું જ્યાં માંગતા નથી ત્યાં પીરસવાનું શું કારણ છે એની પાછળનો લોજિક સમજાવું. એક પછી એક આપણી એપીએમસી અને ભારતનું પોતાનું જે અન્ન સંગ્રહ કરવાની જે શક્તિ છે એને એ લોકો ખતમ કરશે, મોટા પાયે સંગ્રહ કરશે, પછી ખબર પડશે કે બજારમાં હવે ઘઉં ઘટ્યા છે ત્યારે એના ઘઉંને બહાર લાવશે, ત્યારે એની ડુંગળીમાં બહાર લાવશે. જેવું ખેડૂતોનું ઉત્પાદન શરૂ થશે ત્યારે લોકો બજારમાં એટલા મોટા પાયે ડુંગળી સસ્તા ભાવે મૂકશે એટલે ખેડૂતો બીજા ભાવે વેચવું પડશે. મને એવું લાગે છે કે ભારતના અર્થતંત્રને કારણ કે ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે કોઈ દેશ કૃષિ આધારિત હોય ભારત છે તો ભારતનું કૃષિતંત્ર મજબૂત થઈ જાય, નબળું પડી જાય તો ભારતની ઇકોનોમી નબળી પડી જાય. મિત્રો, જયારે મંદી દુનિયામાં આવી ત્યારે ભારત એકમાત્ર એવો દેશ હતો કે દુનિયામાં મંદીમાં લોકોએ આત્મહત્યાઓ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે મનમોહનસિંહ સરકાર વખતે બધા ક્રેડિટ મનમોહનસિંહને પણ આપી પણ સાથે એની એક ક્રેડિટ છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે એને પણ જરૂર જેના કારણે આપણે દુનિયાની ઇકોનોમી સામે આપણે મંદીની સામે ટકી રહ્યા. પત્રકાર પરિષદમાં ઉપસ્થિત આગેવાનોએ નવા કૃષિ કાયદાને વખોડી ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું.